વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો હવે ધૂળ ખાઈ રહી છે અને મહુધાના ભૂમસમાં ખુલ્લામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. વરસાદ વચ્ચે કાટ ખાઈ રહી છે 543 સાયકલો અને 2023 પ્રવેશોત્સવમાં આ સાયકલો આપવાની હતી. છેલ્લા 3 માસથી ભૂમસ રામદેવપીર મંદિર કમ્પાઉન્ડમાં આ સાયકલો પડી રહી છે. રાજ્ય શિક્ષણ અને અન્ય વિભાગોમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ સાયકલો ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને આપવાની યોજના છે, પરંતુ આ સાયકલો આપવામાં નથી આવી અને તેના કારણે સાયકલો ધૂળ ખાઈ રહી છે. એ ભંગાર હાલતમાં એ થઈ ગઈ છે અને 8 વર્ષથી પડી રહી છે અને જો છોકરાને વિતરણ કરી દે તો સારું, કારણ કે આ વર્ગ હવે પડવાની તૈયારીઓ છે, અહીં જગ્યા નથી, અમારે 2 ધોરણ બહેવો પડશે એક વર્ગમાં, એ બધી મુશ્કેલી છે. હા, મળવી જ જોઈએ ને, અમે મોગણી કરેલી. હા, એ તો અમને હજુ કોઈ ખબર ના મળી ફેરવી. અંદરના પ્રવેશોત્સવમાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવા માટેની હતી, એ પ્રાથમિક શાળામાં પડી છે. આ 2017માં એ હાજર થયો, ત્યારથી અત્યાર સુધી સાયકલો યથાવત એમ જેમ જ છે. સાયકલો કટાઈ ગઈ છે, ટ્યુબ ટાયર ખલાસ થઈ ગયા છે. 2023માં મેં ચાર્જ લીધો ઓગસ્ટમાં, ત્યાર પછી મેં તાલુકા પંચાયતમાં 4 વાર લખિત આપ્યું કે સાયકલોનો યોગ્ય ઉકેલ લાવો. મારા 5 રૂમનો ડેમેજનો સર્ટિફિકેટ મળી ગયા છે મને, 5 રૂમ મારા પાડવાના છે, એમાંથી 2માં સાયકલો ભરેલી. હું ડેમેજ માટેની હરાજીનું કંઈ આપું તો મારે 5-5નું આપવું પડે, એટલે મેં 4 વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો, કાં તો યોગ્ય નિરાકરણ લાવો, જેને આપવાની છે આપી દો, તો સાયકલો વપરાતી થાય, મારા રૂમ ખાલી થાય, તો રૂમ ડેમેજ છે તો પાડી શકાય. અને ડેમેજ રૂમ સાયકલો હોય છે એટલે પાડી નહીં શકાતા, અને બાળકોએ અવર જવર ગમે એટલું બંધ કર્યો તો એ જાય જ, અને ક્યારેક કોઈ મોટી જાનહાનિ એનાથી થાય અને એ પછી પ્રોબ્લેમ થાય, એના કરતાં સાયકલો એથી ખસી જાય તો સારું હતું.